अंडरस्टैंडिंग। कमिटमेंट, बनने 100%। आई थिंक म्यूचुअल रिस्पेक्ट, बड़े लिख बस लो। डिपेंड्स, यस नो, कारण के मारा मते लव इज अ ब्रॉडर पर्स्पेक्टिव। एवं नहीं कि खाली पति पत्नी के हसबेंड वाइफ नो ज लव है, ए लव तमारा सीब्लिंग्स प्रत्ये भी हो, ए बधु हो। सो लव इज अ फिनोमिना के जे कंटीन्यूअस वहेज छे, ए मारु मानवु छे। दादा बहु सब्जेक्टिव छे एक्चुअली, पण हुं मारी वात करूं तो मेरेज पछीनो लव, स्कूल लव कॉलेज लव थयो ज नथी। Not, have not experienced anywhere. Karud nathi experience kare. Nasib darji. I think male partner propose pehla karu je hu manu chu, because kadach e initiate vadhare sari rite kari shake. ₹50-50%. ओल्ड स्कूल लव, आई थिंक मिसकम्युनिकेशन एंड मिसअंडरस्टेन्डिंग बने वस्तुओं, अने कदाच एवं बनी शके, मोस्ट इम्पोर्टंट कदाच ए भी छे के प्रोपरली कम्युनिकेट नहीं थई रह्यो, बे व्यक्तिओ वात नहीं करी रह्या शांति थी बेसीने। मोटा भागना केस में आज वस्तु थती होय छे। હરીફરીન ત્યાં જ આવે છે આમ તો, આઈ ગેસ અન્ડરસ્ટેન્ડિંગ અને કમિટમેન્ટ, એમ્પથી જેને કહી શકાય, એ વસ્તુ ઇટ ઇઝ ધ બિગેસ્ટ ક્વોલિટી। કેટરીના કેફ, જે અમુક પોએટ્રીઝ છે ને એ વધારે યાદ આવે, દાખલા તરીકે તમે કોઈ દિવસ પ્રેમમાં પડ્યા છો, એ તમે ડાયરેક્ટલી કદાચ હું એને કનેક્ટ કરી શકું છું એમ એ વસ્તુને, તો રાધર હા, એટલે અમુક પોએટ્રીઝ છે, દાખલા તરીકે તમે કોઈ દિવસ પ્રેમમાં પડ્યા છો, મુકેશ જોશીની પોએટ્રી છે, ધેટ આઈ કેન પર્સનલી ઓલ્સો કનેક્ટ વિથ। વેલેન્ટાઇન્સની પરફેક્ટ ડેટ ઇઝ અ ગુડ એમ્બિયન્સ, જેમાં બે વ્યક્તિઓ બહુ સારી રીતે પોતાનો સમય એકબીજાની સાથે વિતાવે, મોબાઈલ ફોન સ્વિચ ઓફ હોય, અને કદાચ પ્રોપરલી એક બે કલાકનો એવો સમય કે જેમાં એ બેસીને શાંતિથી કોઈ ડિસ્ટર્બન્સ વગર એકબીજાની વાતો શેર કરે, એકબીજાને સાંભળે રાધર। પ્રેમમાં ગિફ્ટ્સનું મહત્વ આમ છે, કારણ કે એ છે ને તમને રિકોલ અપાવે છે, એટલે ભલે નાનકડી બી વસ્તુ હોય બટ ઇટ એ તમને રિકોલ અપાવે છે। દાખલા તરીકે તમે ફર્સ્ટ ટાઈમ કોઈને કાર્ડ આપ્યું છે તો એ કાર્ડ, કે કોઈને ચિઠ્ઠી લખી છે તો એ ચિઠ્ઠી। સો હિયર ધી મની ઓર હાઉ પ્રેશિયસ ધ ગિફ્ટ ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ, પણ હા ગિફ્ટ્સ આર ઇમ્પોર્ટન્ટ। અગલી, યસ अकॉर्डिंग टू मी प्यार का दुश्मन शक है, आई थिंक मांगवानी जरूरत ना पड़वी जो ये। खबर पड़ी जाए बन्ने मानसों ने के सामे वाली व्यक्ति ने शू जोइए छे, એટલે એ અગેઇન ઇન્ટરનલ કમ્યુનિકેશન જ છે, એમાં સામેવાળી વ્યક્તિ કહે કે ભાઈ મારે આ માગવું છે, તું મને આપને, આઈ ડોન્ટ થિંક એ જરૂરી છે। તમે કોઈ દિવસ પ્રેમમાં પડ્યા છો, તમે કોઈ દિવસ પ્રેમમાં પડ્યા છો, એકાદી મુઠ્ઠી
આખીનું અજવાળું આપવા આખી જિંદગી બળ્યા છો તમે. ફર્સ્ટ કિસ. મને એવું લાગી રહ્યું છે કે આઈ થિંક એ કરતાં બી લોંગ ટર્મ અન્ડરસ્ટેન્ડિંગવાળી રિલેશનશીપ વધારે ઇમ્પોર્ટન્ટ છે. વન નાઇટ સ્ટેન્ડ કે ફ્રેન્ડ વિથ બેનિફિટ, એ પછી ફ્રેન્ડ સાથે બી હોય, પાર્ટનર સાથે બી હોય, કોઈ પણ વસ્તુમાં હોય. વેરી ફાસ્ટ આઈ ગેસ. સ્કૂલમાં હતો એ છોકરીનું નામ મને અત્યારે યાદ નથી, પણ સ્કૂલમાં આઈ થિંક હું 7મા ધોરણમાં હતો ને ત્યારે એક છોકરી રાજકોટમાં હતી જે મારી મારા હું એ ડિવિઝનમાં હતો, એ બી ડિવિઝનમાં હતી, એને જોતા હવે તેને પ્રેમ થયેલો, બટ ઇટ વોઝ જસ્ટ અ ક્રશ. ઓનેસ્ટલી મારા માટે બિગેસ્ટ રિસ્ક એ હતું કે મારા અરેન્જ મેરેજ થયેલા, એટલે એને કારણે નેચરલી ઇનિશિયલી યુ ડોન્ટ નો ઈચ અધર. પ્લસ પર્સનલી મારા કેસમાં એવું બી હતું કે મારું અને ફોરમ મારી વાઇફ છે, બંનેનું બેકગ્રાઉન્ડ અલગ અલગ હતું, એટલે એને કારણે ઇનિશિયલી ઇટ વોઝ અ રિસ્ક ઇન ધેટ વે કે ભાઈ આ ખરેખર કેટલી સારી રીતે અમે એકબીજાને સમજી શકીશું, એકબીજાને સારી રીતે અમે સહન કરી શકીશું. સો યા, એને તમે રિસ્ક કહી શકો જો કેવું હોય તો, બટ અધરવાઇઝ ધીસ ઇઝ ધી ઓનલી થિંગ. લવ રિક્વાયર્સ ધી એમ્પથી, ધી અન્ડરસ્ટેન્ડિંગ, કમિટમેન્ટ અને અનકન્ડિશનલિટી આઈ ગેસ. અને એ જો દરેક વ્યક્તિ એકબીજાની સાથે શેર કરે તો આઈ થિંક ઇટ ઇઝ અ વેરી વેરી બ્યુટિફુલ, યુ નો, ઇટ ઇઝ અ વેરી વેરી બ્યુટિફુલ ફિલિંગ આઈ ગેસ.